કેમ છો વિદ્યાર્થી મિત્રો અજામાં આપણા આગળના વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે અરૂણના અરુણિમા સિન્હાનું આપણે જે ઓટો બાયોગ્રાફી જોવા જઈ રહ્યા છીએ જેમાં જે સીન વનનો અભ્યાસ કરશું અને મને આશા છે કે તમને આગળ જે મેં ઓટોગ્રાફ બાયોગ્રાફી માટે એની જે આત્મકથા માટે જે થોડી બ્રીફ આપી હતી એમાં સારી સમજણ પડી હશે તો હવે આપણે જોવા જઈએ આપણા યુનિટ વનનું રીડ વન નો સીન વન સીન વન આઈ હેડ સ્ટાર્ટેડ ડેઝિંગ ડેઝિંગ ડોઝિંગ ડોઝિંગ એટલે જોકા ખાવા હે મેં એ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને જનરલી મુસાફરી કરતા કરતા આપણે ફ્રી હોઈએ તો આપણને જોકા આવે એના માટે આઈ હે આઈ હેડ સ્ટાર્ટેડ જોકિંગ હજી તો મને જોકા આવવાના શરૂ જ થયા હતા માય આઈઝ વેર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક હા મારી આંખો જે છે એ બંધ હતી પણ મારું માઇન્ડ છે ને એ ખુલ્લું હતું જેને અર્ધનિંદ્રા અવસ્થા કહેવાય બરાબર આઈ રિમેમ્બર સમન સેઈંગ સેઈંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર ટાઈમ હું મને યાદ છે હું અર્ધનિંદ્રા અવસ્થામાં હતી ત્યારે કોઈકે આજુબાજુમાં કોઈકે કીધું કે બરેલી છે એ થોડી વાર પછી જ આવશે હા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો ત્યારે આવી ચર્ચા થતી હોય કયું સ્ટેશન આવશે ને શું આઈ વોઝ ઇન ડીપ આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન ટગિંગ એટલે ખેંચવું હં કે હું જ્યારે ઊંડા વિચારોમાં હતું ત્યારે હતી ત્યારે મને એવું લાગ્યું કે કોઈ એક હાથ છે એ મારી ગોલ્ડ ચેઇન જે મેં ગળામાં પહેરી છે એને ખેંચી રહ્યું છે અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હિયર બેસ્ટ હર બેસ્ટ કોમ્પિનિયન સી એક 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 છોકરી હોય ને એક સ્ત્રી હોય ને તો એનો સિક્સ સેન્સ છે એટલે કે અતીન્દ્રિય છે કે જે કાંઈ પણ બનવાનું હોય ને એના થોડાક ક્ષણો પહેલાં જ એને ખબર પડી જાય તો એ એક ગર્લ માટે એક છોકરી માટે સિક્સ સેન્સ છે તમે પણ જે ગર્લ્સ છો ઇલેવન સ્ટાન્ડર્ડમાં એના માટે પણ આ જોવા જેવી વાત છે સમાજ જેવી જેવી વાત છે કે તમારો સિક્સ સેન્સ છે ને એ તમારો હંમેશા બેસ્ટ કમ્પેનિયન એટલે કે સાથી હોય છે તમને શરૂઆતમાં જ ખબર પડી જાય કાંઈ થવાનું હોય એના પહેલાં બે ત્રણ સેકન્ડ બે ત્રણ ક્ષણ પહેલાં ખબર પડી જાય કે અહીંયા કદાચ કાંઈક થવાનું છે હા આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ એન્ડ સો ફોર ઓફ ફાઈવ યંગ ફોર ઓર ફાઇવ યંગ મેન એરાઉન્ડ મી એટલે મેં તરત જ એકદમ સજાગપણે સહજતાથી મેં આંખો ખોલી અને જોયું તો ચાર કે પાંચ યંગ મેન હા જુવાન માણસો મારી આજુબાજુ હતા ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્સન એટલે એમનું દારૂ પીધેલી હાલતો એને ડ્રંકન કહેવાય અને એવો એનો જ લુક અને એવું એવી જે એમની જે દેખાવ હતો ને એ મને અંદાજ આપી ગયો ઇન્ક્લિંગ હં એમ મને અંદાજ આપી ગયો એમનો ઇન્ટેન્શન કે એમનો ઈરાદો શું હતો એ આ અન્ડરલાઈન કરેલી છે એની સાથે તમે પણ અન્ડરલાઈન કરતા આવજો તમને ખૂબ જ એ હેલ્પફુલ થશે તો આઈ સ્ટુડઅપ ઇન અ ફ્લેશ ટુ ટેલ દેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન પાર્ટિંગ એટલે ભાગલા પડવા અથવા તો આપી દેવું હેં એટલે હું ફ્લેશ સ્ટુડઅપ ઇન અ ફ્લેશ એટલે આ તમારો ફ્રેશ છે ફ્રેશ અને આઈડમ્સ આવશે તમને એના પર માર્ક્સ હશે તો આ એક ફ્રેશ છે આ સ્ટુડપ ઇન અ ફ્લેશ એટલે કે એક વીજળીના ચમકારે હું ઊભી થઈ ગઈ અને એ કેવા માટે એ જાણ કરવા માટે એમને કે આઈ હેડ નો ઇન્ટેન્શન મારો એવો કોઈ જુદા ઈરાદો નથી ઇન્ટેન્શન એટલે કે ઈરાદો કે હું મારી જે ચેઇન છે એમની સાથે શેર કરું એમને પાર્ટિંગ એટલે કે એમને આપું હા સો દે કેમ ટુગેધર એટ મી હું ફ્લેશથી એક વીજળીના ચમકારે ઊભી થઈ ગઈ તો એ લોકો ટુગેધર વિથ એટ મી બધા જ ભેગા થઈને મારી ઉપર ચાર પાંચ જણા મારી તરફ આવ્યા ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ કમ્પાર્ટમેન્ટ એટલે તમને ટ્રેઇન એક ટ્રેઇન હોય પંદર વીસ બોગીની એટલે કે એના ડબ્બા હોય ને એને બોગી કહેવાય

ઓકે એટલે આખું ફૂલ હતું ને છતાં પણ નન ઓફ માય ફેલો પેસેન્જર એટલે કે મારા જે સાથી પેસેન્જર હતા ને ફેલો ક્લાસમેટ્સ ક્લાસમેટ્સને ફેલો એટલે સાથી ફેલો મેટ્સ ફેલો ક્લાસમેટ્સ એવું આપણે કહી શકીએ તો મારા ફેલો પેસેન્જર મારા સાથી પેસેન્જર હતા ને એ ગોટ અપ ટુ ઇવન ઇન્કવાયર નન ઓફ એટલે કે કોઈએ પણ ઊભા થઈને ઇન્કવાયર એટલે કે તપાસ કરવાનો પ્રયત્ન ન કર્યો કે શું હેપ હેપનિંગ એટલે કે શું થઈ રહ્યું છે ફરગેટ એબાઉટ ધ કમિંગ ટુ માય રેસ્ક્યુ આ તો તો પછી એ લોકો મને રેસ્ક્યુ એટલે કે બચાવવા માટે આવે એ તો ભૂલી જ જવાનું ને ફરગીટ ફરગેટ બરાબર આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન મારી પાસે એ લોકોનો પ્રતિકાર કરવાનો એ લોકોનો સામનો કરવા સિવાય મારી પાસે બીજું કોઈ ઓપ્શન હતું નહીં સો આઈ કોટ અ યુથ અ એક જુવાન માણસને મેં પકડી લીધો હુ વોઝ સ્ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ જે મારી બાજુમાં આવવાનો પ્રયત્ન મારી નજીક આવવાનો જે પ્રયત્ન કરી રહ્યો હતો એવા એક જુવાનયા માણસને મેં પકડી લીધો જે ખરેખર ઠગ હતા જે ખરેખર ન્યુસન્સ હતા આપણા સમાજના હા બા હિઝ એના કોલર વડે એને પકડી લીધો એન્ડ પુષ્ડ હિમ બેક અને એને જોરથી પુષ્ડ એટલે કે ધક્કો માર્યો બેક એટલે કે પાછળની બાજુએ આઈ કીટ અ કપલ ઓફ અધર્સ ઓલસો એટલે મેં કિક એટલે કે લાત મારવી વોલીબોલ પ્લેયર હતી છતાંય ફિઝિકલી ફિટ હતી એટલે જો હાથથી કોલરથી ધક્કો તો માર્યો પણ એણે લાત પણ મારી બરાબર એણે લાત મારીને બીજા બે ત્રણ જણાને પણ પાછળ ધકેલી દીધા એન્ડ એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેઇન ઓન ધ મૂવ જે ચાલતી ટ્રેનની વચ્ચે એક્સેપ્શનલ એટલે કે એક અલગ પ્રકારની જ લડાઈ કે જે શરૂ થઈ ગઈ બરાબર ચાલતી ટ્રેનની વચ્ચે બિગન ઇનસાઇડ ધ બેટલ એટલે લડાઈ ધ વુલ્વસ મેઇડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન વુલ્વ્સ એટલે જે આને અહીં વરુ વરુઓના જાનવરોનું સંબોધન અહીં કરવામાં આવ્યું છે કારણ કે માનવીય વૃત્તિ તો એ લોકો કરતા નહોતા માણસ જેવું તો કાંઈ કામ કરતા નહોતા જે વરુઓ જે એના શિકાર પ્રત્યે જે એનિમલ્સ જે શિકારી જે પ્રાણીઓ હોય એમના શિકાર પ્રત્યે જે જે એટેમ્પ્ટ કરે એવી ફરીથી એકવાર એટેમ્પ્ટ એમણે કરી બીજી એનધર એટેમ્પ્ટ એવો પ્રયાસ એમણે કર્યો સ્નેચ માય ચેન્સી ટેગડ ટગિંગ સ્નેચ આ બધા જ સિનોનિયમ્સ છે એકબીજાને મેં આગળના વિડીયોમાં કીધું હતું એવી રીતે એમણે પ્રયત્ન કર્યો બીજો બરાબર સ્ટીલ આઈ રેસિસ્ટેડ અન્ટીલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ સ્ટીલ છતાં પણ એટલે સેના છતાં કે મેં ટક્કર આપ આપી હું પ્રતિકાર કરતી હતી હું એમનો સામનો કરતી હતી રેઝિસ્ટેડ બરાબર અન્ટીલ વન ઓફ દેમ છતાં પણ હ એમાંથી એક જણે ડ્રીવન બાય અ ફ્રેઝી ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક બરાબર છે કે જેણે એક જોરદાર વધારાની કિક મને મારી અને યુઝિંગ ઓલ હિઝ ફોર્સ એનો જેની એની અંદર જેટલો પણ ફોર્સ હતો એટલો બધો જ ફોર્સ એનો ઉપયોગ કરીને એ મારા ઉપર એને કિક આપી મને લાત મારી જોરથી ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ હું ઓફ બેલેન્સ એટલે કે મારી જગ્યા ઉપરથી જે હું ઓફ બેલેન્સ થઈ ગઈ એ વેલ વેલ ઇન ટાઈમમાં બહુ ત્વરિતતાથી હું રિકવર ન કરી શકી મારી જાતને ફરી પાછી મારી જાતને એસ્ટાબ્લિશ ન કરી શકી આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધી ટ્રેન અને હું ખરેખર એકદમ એકદમ અચાનક દી ખરેખર એ લાત મારીને એટલે હું ટ્રેનમાંથી બારે ફ્લ્યુ આઉટ એટલે કે ઉડી ગઈ હમ આઉટ ઓફ ધી ટ્રેન ટ્રેનથી બારે સ્ટીલ માય મોબાઈલ ફોન મારો મોબાઈલ ફોન મારા હાથમાં રાખીને હું ટ્રેનની બારે ફંગોળાઈ ગઈ ઉડી ગઈ આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઈટ ઇન ટુ અનધર ટ્રેઇન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક સી એવી રીતે ઉડીને પછી તરત જ હું હજી તો હવામાં હતી ત્યારે ટ્રેનની બહાર નીકળીને એટલે હું તરત જ મારી બાજુના જે બીજો ટ્રેક હતો મારી ટ્રેન જતી દેની બાજુનો બીજો ટ્રેક હતો એના એ ટ્રેક ઉપર જઈને સીધો જ હું હું ભટકાઈ જાઉં છું માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડિંગ ટુ માય ટ્રેન અને ત્યાં ભટકાઈ જાય છે અને ત્યાંથી પછી એવી રીતે રીબાઉન્ડ સી મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડ એટલે આપણે કેરમમાં જેમ ખબર છે કે આપણી આપણી જે કુકરી હોય આપણી સાઈડની જે આપણા ઉપર કુકરી હોય આપણા ઘરમાં તો એને સામેની વૂડની પટ્ટીમાં આપણા સ્ટ્રાઇકરથી રીબાઉન્ડ કરીને ઘણી વખત શોર્ટ મારતા હોય જે કેરમ રાખ્યા રમ્યા હશે ને આ વસ્તુ ખબર હશે તો રીબાઉન્ડ થઈને એ પોતાની ટ્રેન ઉપર અરૂણિમા સીમા ભટકાય છે પાછી ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટેઇન ધીસ પિંક પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર અ સેવરલ સેકન્ડ આ જે પિંક પોંગ એટલે કે આમ ભટકાવું તેમ ભટકાવું આમ ઉછળકૂદ જે ભટકાવ દડાની જેમ એક બીજી પણ એક જે મૂવિંગ ટ્રેન જતી હતી એની સાથે હું ભટકાઈ ગઈ ત્યાં ઉડીને જતી રહી માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રાઉન્ડેડ ટુ માય ટ્રેન અને મારી બોડી છે ને એ ટ્રેન સાથે બીજી ટ્રેન સાથે ભટકાણી અને ત્યાંથી ભટકાઈને રીબાઉન્ડેડ કેરમ આપણે રમતા હોય ને એનો શબ્દ છે કે આપણે આપણા સ્ટ્રાઇકરથી સામેના વૂડની પટ્ટી લાકડાની પટ્ટી હોય ને ત્યાંથી આપણા ઘરમાં જે કુકરી પડી હોય એને આપણે જ્યારે હિટ કરવું હોય ત્યારે રીબાઉન્ડ કહેવાય તો ઉછળીને ફરીથી પાછું ઉછળીને ટકરાવું ટુ માય ટ્રેન ફરીથી પોતાની ટ્રેન સાથે ટકરાય છે ધીસ પિંક પોંગ મસ્ટ હેવ કન્ટિન્યૂ ફોર સેવરલ સેકન્ડ્સ before ગ્રેવિએશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન હં આ પિંક પોંગ એટલે અહીંયા પછડાવું ત્યાં પછડાવું ખરેખર આમ તેમ થવું એને પિંક પોંગ કહેવાય કે મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ સેવરલ એટલે કે થોડીક સેકન્ડ એટલે સેકન્ડ થોડીક પડો સુધી આ પિંક પોંગ છે એ કન્ટિન્યુ ચાલુ રહ્યું બિફોર સેના પહેલાં ગ્રેવિએશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ આપણી ધરતી આપણા અર્થમાં તમે સાયન્સમાં સિક્સ સેવન સેન્ડર્ડથી ભણી ગયા છો કે આપણી અર્થ પાસે એક ગ્રેવિએશનલ ફોર્સ છે ગુરુત્વાકર્ષણ બળ છે જે આપણે નીચે ખેંચે છે હં પોતાની તરફ ખેંચે છે એ જ્યાં સુધી પુલ્ડ મી ડાઉન પોતા તરફ નથી ખેંચતું ત્યાં સુધી આ પિંગ પોંગ છે એ થોડીક સેકન્ડો સુધી ચાલ્યા કર્યું ડિસ્પાઈટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક એટલે કે મેં ખૂબ જ પ્રયત્નો કર્યા ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ ડિસ્પાઇક છતાં પણ માય લેફ્ટ લેગ મારો ડાબો પગ છે ને એ એ એ ટ્રેક ઉપર પડ્યો ગચ ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ સી ગચ એવો અવાજ આવ્યો શેનો હતો ધેટ વોઝ ધ સાઉન્ડ એવો એ અવાજ હતો ઓફ માય લેફ્ટ લેગ ગેટિંગ ચોક મારો ડાબો પગ જે છે એ ચગદાઈ જાય છે ટ્રેનના પાટા ઉપર મૂવિંગ ટ્રેન હતી જતી હતી એના ટ્રેક ઉપર જ્યારે મારો પગ પડે છે ત્યારે ગચ્ચ થઈને એ એમાં ચગદાઈ જાય છે એનો અવાજ આવે છે દેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ મારી દર્દભરી ઇન્ટેન્સ એટલે એકદમ દર્દથી એ કણસતી હતી એ એ દર્દથી પીડાતી હતી રીબાતી હતી ત્યારે એને જે ચીઝ પાડી એ સાંભળવા માટે નો વન ટુ હિયર એ સાંભળવા માટે ત્યાં કોઈ જ ન હતું આઈ લે મોશનલેસલી ફોર અ વાઇલ્ડ લે એટલે પડ્યા રહેવું જમીન ઉપર આપણે બેઠા હોઈએ અથવા તો સૂતા હોઈએ ને લે કહેવાય મોસ્ટ પ્રોબેબલી સૂતા હોઈએ એને જ અને મોસન એટલે મોસન એટલે હિલચાલ અને મોસનલેસ એટલે હિલચાલ વગર લેસ એનાથી વગર ફોર અ વાઇલ થોડા સમય માટે વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ ઓફ ધ ટ્રેઇન અંટિલ ઇટ ડીમેડ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ જે રેડ ટે લાઇટ હોય છે ટ્રેન તમે કદાચ જોઈ હોય તો એ ટ્રેન પસાર થઈ જાય એની પાછળ રેડ કલરની એક લાઈટ હોય છેલ્લા બોગી ઉપર એ રેડ લાઈટ જે મૂવિંગ ટ્રેન હતી એ જ્યાં જેનામાંથી ફંકોડાઈ ગઈ હતી જેનામાંથી એને બારે ફેંકવામાં આવ્યું હતું એની રેડ લાઈટ જે છે એ જોયા કરતી હતી ક્યાં સુધી જ્યાં સુધી અંધારામાં એ ફેડેડ એકદમ ઝાંખી ન થઈ ગઈ અને ડીમેડ એટલે કે દેખાવાની જ્યાં સુધી બંધ ન થઈ ગઈ ત્યાં સુધી ધેન આઈ ફેન્ટેડ અને તેના પછી હું બેભાન થઈ ગઈ તો હવે આ આ બેભાનની પરિસ્થિતિમાં છે હવે પછીના સીન ટુમાં આપણને જોશું કે એની સાથે શું થાય છે અથવા તો હવે એનું શું થયું થેન્ક યુ સરસ મને એમ થાય છે કે આ સીન વન પછી તમારે ઇંતેજારી વધશે સીન ટુ માટે તો બહુ જલ્દીથી આપણે સીન ટુ લઈને બીજા વિડીયો માટે આવશું અને એના પછી મેં તમને ગ્લોસરી કીધી છે એ ગ્લોસરી તો તમે લખી જશે અન્ડરલાઇન કરીને આ જે નવા શબ્દો છે એ ગ્લોસરી સિવાયના હોય એ પણ તમે લખજો તો મને એમ લાગે છે કે તમારા માટે બહુ સારું રહેશે ચારે ચાર સીન કર્યા પછી આ પાઠના આપણે પ્રશ્ન જવાબ કરીશું અને આમાં જે ગ્રામરનો ટોપિક હશે એ પણ સોલ્વ કરશું થેન્ક યુ